कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत पूज्य गुरुदेव श्रेणी अपूर्व वाणी परमात्म प्रकाश ने आधारे आपे सांभळी रह्या हता। आजे आपे 237 नंबर नो प्रवचन पान नंबर 294 पर थी आजे आपे सांभळ्यो। एक सौ ने 197 नंबर नी गाथा नी टीका मा उत्तम च एम कहीने श्रुत सागर सूरी जे अष्ट पाहुड नी ते काले छ ज पाहुड उपलब्ध हता जेनु नाम छे षट प्रावृत। षट प्रावृत शास्त्र मा थी एक आर्ष परंपरा नी गाथा षट प्रावृत टीका मा कोट करेली गाथा आमा एनो कोटेशन आयो जीव जिनवर जो मुनई जिनवर जीव मुनई सो समभावी परी ठयउ लहु निवाण लहई। आ बहु प्राचीन गाथा अने समझवा जेवी गाथा छे। એનો અર્થ પણ બહુ સરસ છે જે આ 197 નંબરની ગાથામાં આપેલ છે। આપ સૌ પાસે જો પરમાત્મા પ્રકાશ પ્રવચન ભાગ જો હશે આઠમો ભાગ તમે 284 નંબરના પાને એનો અર્થ પણ લખેલું છે। જે જીવોને જીનવર જાણે છે જે જીવોને એટલે જગતના જીવોને જીનવર જાણે છે અને જીનવર ને જીવ જાણે છે એટલે જીન સો હી હૈ આત્મા અન્ય સો હી હૈ પરમ યહી વચન સે સમજ લે જીન પ્રવચન કા મરમ। તો જે જીવો ને જીનવર જાણે છે અને જીનવર ને જીવ જાણે છે તે સમભાવ માં સ્થિત થઈને શીઘ્ર નિર્વાણ ને પામે છે। આ બહુ માર્મિક ગાથા છે। બધા ભગવાન છે અને બધા ભગવાન થાઓ એવી ધ્વનિ આ સર્વ પ્રાચીન ગાથામાંથી ઉપસે છે। આ ગાથા અતિ પ્રાચીન ક્યાંક ધવલામાં વગેરે ભગવતી આરાધનામાં વગેરે આ ચોક્કસ હોવી જોઈએ। પરમાત્મા પ્રકાશની ટીકામાં બ્રહ્મદેવ દત્ત સૂરીએ ષટ પ્રાવૃતની ટીકામાં ઉદ્ધૃત કરેલી ગાથાને આમાં ઉદ્ધૃત કરી કોટેશનનું કોટેશન છે। ષટ પ્રાવૃત શાસ્ત્રમાં કોટ કરેલી ગાથા આમાં કોટ કરી છે। બહુ ગંભીરતાથી પૂજ્ય ગુરુદેવશ્રીએ એની ચર્ચા આજે શરૂ કરી જ હતી 294 અને 295 પાનામાં। હજી ગુરુદેવશ્રી ટોપ ગેર ઉપર બસ ચડવાની તૈયારીમાં જ હતા। છતી ચીજને અનાદિ કાળથી આ જીવે અછતી કરી નાખી છે અને જે પાપ પુણ્ય શરીર રાગ અલ્પજ્ઞપનું જે ખરેખર ત્રિકાળ છતું નથી છતી વસ્તુ નથી એ અછતાને છતું માન્યું છે એમ કરીને અસ્થિને નાસ્તિમાં અને જે સ્વભાવમાં જેની નાસ્તિ છે એની સ્વરૂપ અને સ્વભાવમાં અસ્થિમાં ખતવી છે
એના ઉપર હજી આપણને સમજાવતા જ હતા અને એમ કહેતા હતા કે ભાઈ સમ્યક દ્રષ્ટિ જીવો જીનવર જાને સૌ જીવોને બધા જીવોને જીનેન્દ્ર ભગવાન સમાન જાને. જો ભગવતની દ્રષ્ટિ જેની કેળવાયેલી હોય એને સર્વત્ર ભગવાન જ દેખાય. ખ્યાલમાં આવે છે? જેને ભગવત સ્વરૂપની દ્રષ્ટિ થાય એને બધે ભગવાન જ દેખાય. આ બહુ માર્મિક વાત ચાલતી હતી અને વકીલ ડાયાબાઈએ જે લખેલો એક કાગળ આપ સૌનું ધ્યાન હતું, મેં એક એક સેકન્ડ સાંભળતો હતો. 30 મિનિટ અને 22 સેકન્ડ સુધી આ કાગળની ગુરુદેવશ્રીએ ચર્ચા કરી. 30 મિનિટ અને 22, 20, 22, 25 સેકન્ડ સુધી આ વાત ચાલી. બિલકુલ આમાં ટાઈમિંગ પણ લખીને રાખ્યું છે. શરૂઆતમાં એ 7-8 મિનિટ સુધી થોડીક વાત ચાલી, 294 અને 295. કેટલી વિશાળ દ્રષ્ટિ છે! જેને આ વાત બેસે એને તો પર્યાય બુદ્ધિ ઉડી જાય. જોજો થોડો ગ્રંથમાં જોજો બધા, 295 નંબરના પાને. હા, મળ્યું 295 નંબરના પાને હજી ગુરુદેવ એમ બોલે છે. હા, જો હું મૂળ ગ્રંથ જ તમારી સામે પ્રસ્તુત કરું છું, એમાં જોજો તમે 295 નંબરના પાને 94 જો અહીંયા છે ઉપર, અહીંયા વચ્ચે જો, વચ્ચે કેટલી વિશાળ દ્રષ્ટિ છે જેને આ વાત બેસે એને તો પર્યાય બુદ્ધિ ઉડી જાય. આ બહુ માર્મિક વાત છે, ખૂબ જ માર્મિક વાત ગુરુદેવશ્રીએ કરી છે. પણ એનો જે ખરેખર જેને કહીએ ને કે ગુરુદેવ જે કહેવા માંગે છે એ બહુ ઊંડી વાત છે. હા, કેટલી વિશાળ દ્રષ્ટિ છે જેને આ વાત બેસે એને પર્યાય બુદ્ધિ ઉડી જાય. હા, બસ અહીં સુધીનો સમજો એક સ્વસ્થ ચિત્તે ગુરુદેવશ્રીએ આપણને તત્વનું નિરૂપણ કરતા 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 સમ્યક દ્રષ્ટિ જીવ જ્ઞાની જીવ જગતના બધા જીવોને જીનવર તરીકે જાણે એ વાત હજી આવી જ હતી. અને પછી સહેજે અહીંથી વાત જે છે એ અહીંથી વાત જો અહીંથી આખું ઘેર બદલાણું. અને આ લગભગ 18-20-22 મિનિટ સુધીનો જે વિષય આવ્યો ઈ આ ભાઈ સાહેબે, નામ છે ડાયાભાઈ, વકીલ હતા, ઈ વકીલે પછી જે કઈ કાગળ લખીને ગુરુદેવશ્રીને મોકલ્યા હતા. હા, અત્યારે વાતો તો કરનારા ઘણા નીકળ્યા છે, અહીંની વાતો નીકળી, શાસ્ત્ર લખાણા વાંચી વાંચીને ઘણા નીકળ્યા, પણ અંદરમાં એને બેસવું જોઈએ. પછી જો કાલ રાડ આવી છે ડાયાભાઈ ની રામજીભાઈ ઉપર. હવે અહીંથી જે વાત બધી આખી ફંગોળ આવી ગઈ, જેને હું કહું કે ખરેખર 20-22 મિનિટ સુધી, 25 મિનિટ સુધી સ્વામીજીના ચિત્તમાં એ ડાયાભાઈ ની બધી વાતો એવી ફરી વળી. હા, સાંભળ્યું છે આજનું પ્રવચન બધાએ ગુરુદેવશ્રીનું? હા, ખ્યાલમાં આવે છે એમાં એમાં બધું શું શું કીધું? આમ આ જીવિકા માટે, પૈસા માટે, એટલે ઓલા લોકો એને લખેલ છે એ વાત. આ ગુરુદેવશ્રીના અભિપ્રાયની વાત નથી, ઓલા ડાયાભાઈની બધી વાતો ગુરુદેવશ્રી સંભળાય. આટલા બધા નીકળ્યા છે અને આમ પૈસા લે છે અને ટૂંકમાં સાંસારિક પ્રયોજનાર્થ ધર્મનો પ્રચાર પ્રસાર, ધર્મને અંગીકાર કરનારા, ગોખન પટ્ટીઓ જ્ઞાન કરનારા, એના ઉપર બધો ઠપકો, કહો તો ઠપકો અથવા જે કઈ પણ, એના ઉપર એ ડાયાભાઈની બધી વાતો કરતા 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 તમે જોજો 295, 96, 97 આ આટલું, આ બધું 3-4 પાના સુધી આ બધી, ઇવન 98 પાના ઉપર જો ત્યાં સુધી આ બધી વાત આવી.
जी जो नीचे लौकिक लाइन नथी, नैतिक माये जीवन जीवाने लायक नथी, ई धर्म संभळावाने लायक नथी, हाँ तमे त्यां वाचवा माटे मोकळो छो। अने पछी खबर वच्चे 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 गुरुदेवश्री ने એને એમ કીધું, હજી મારે મેનેજમેન્ટ અંગે ઘણી બધી વાત કરવી છે પણ રૂબરૂ આવીશ, હવે હું જે કહેવા માંગુ છું સાંભળો। એ ષટ પ્રાબ્રતની જે ગાથા છે એમાં શું આવ્યું, બધા જીવોને જીનવર જાણો, બરાબર। અને આ સાહેબે જે કાગળમાં લખીને જે મગજમારી બધી કરી છે એ ઓલી ગાથાથી કેટલી વિપરીત વાત છે, ખ્યાલમાં આવ્યું। એક તરફ વાત ઈ ચાલે છે કે બધા ભગવાન છે અને બધા ભગવાન થાઓ, હા તો ઉદય ભાવોને જોવાની વાત જ ક્યાં રહી। એક વાત, જેના તેના પરિણામ જેની તેની સાથે, ને સમજાય છે। અને બીજી વાત, એક વાત યાદ રાખજો બધાએ ધ્યાનથી સાંભળો, તત્વજ્ઞાનીને અવર્ણવાદ કરવો એ તીવ્ર મોહનીય જ્ઞાનાવરણ દર્શનાવરણ કર્મને આશ્રવિત કરવાના ધંધા છે। હા, દરેકના ઉદય એની જેની તેની સાથે છે કે નહીં, દરેકના પરિણામ જે જેવા કરે એ એવા ભરશે કે નહીં। હા, આપણે અપૂર્વ અવસરમાં ક્રોધ માન માયા લોભ એની તો વાત નથી કરતા, બધા હમણાં જે ચાલે છે આપણું, અરે બધા ભગવાન છે અને બધા ભગવાન થાવ, જ્યાં મંત્રજી ચાલે છે તો પછી આ બધા કાગળમાં જે કઈ બધી માથાકૂટો કરી, હા ખ્યાલમાં આવે છે, સમજવું થોડુંક, આ પ્રકરણ તો બહુ અમૃત જેવું છે પણ કેટલાના કેવા કેવા શલ્યો હોય છે। હા, ગુરુદેવશ્રી તો ડોક્ટરોનો દાખલો આપીને કહે છે, ખબર, ઓલી સર્વિસ આપે, ચેરિટી સર્વિસ આપે, પછી ધંધો પોતાનો બેસાડે, પ્રસિદ્ધિ થાય, પછી પોતાની દુકાન પેઢી હાલે, એમે સમજવું। પણ પ્રકરણ જે ચાલતું હતું કે બધા ભગવાન છે, બધા ભગવાન થાવ, તો ભગવત દ્રષ્ટિએ આપણે જોઈએ ને બધાય ને, આ કનખોજ શા માટે કરવાના। હા, અત્યારે તો નામ એને લખ્યું ડાયાભાઈએ, ઘણી વખત તો ગુરુદેવશ્રી એમ કહે છે કે નાનામાં કાગળો આવ્યા છે રામજીભાઈના નામે, ટ્રસ્ટના નામે। પછી ગુરુદેવ કહે છે, જ્યાં અમૃત રેડાતા હોય ત્યાં નાનામાં કાગળો લખીને ઝેર ઘોલવાના ધંધા ન કરાય। આવો પણ ટપકો હંમેશા ગુરુદેવશ્રી આપતા હોય છે, હા નવરી બજાર હોય એના કામ શું હોય વિચાર તો કરો તમે। હા, જેને આત્માનું કરવું નથી, જેને અંદરનું પોતાનું કરવું નથી, જેને જગતની પંચાતની પડી હોય એ જીવ આ નહીં કરે તો બીજું શું કરે। આ થોડુંક પ્રકરણ તો સંવેદનશીલ છે, બરાબર, આ બે ત્રણ પાનામાં એ બધો વિષય એની જ વાત આવી। હા, પછી પુરુષાર્થ સિદ્ધિ પાઈને ગુરુદેવશ્રી યાદ કર્યા, અરે જ્યાં બહારનો વ્યવહાર કેટલો માન્યો હોય એને માટે દેશના નથી એમ કીધું છે, તસ્ય દેશના નાસ્તી, હા છે ને, આ તો પૈસા લઈને ધર્મની વાતો કરે તો એ તો મોક્ષ માર્ગમાં દેશના લાયક છે જ નહીં એમ કરીને। પછી તો કેટલી બધી હજી વાતો જો, હા દાણ ચોરી કરે, ઇન્કમ ટેક્સ ની ચોરી કરે, હા દાણ ચોરી બોલે શબ્દ, દાણ ચોરી શબ્દ બોલે, જો કોઈ દૂધના ધોયેલા મોળા જેવા નથી, હા માહુ માહે માહુ માહે, અન્યાય અનીતિ અને અભક્ષનું સેવન આખા જગતમાં જ માયાચારીની ભાંગ પડેલી છે। હા, ખ્યાલમાં આવે છે હું શું કીધું, ભલ ભલા ઇન્કમ ટેક્સ વાળાને બધા શીશામાં ઉતારે છે, એક નંબરની કમાની વેગળી અને બે નંબરની જુદી અને 420 નંબરની જુદી, હા કાળા ને ધોળા ને ધોળા ને કાળા, આ બધા સમજવા જેવું છે બધા, હું બહુ સ્પષ્ટ તમને કહું ને, આ બધા ખોટી ગતિમાં જનારા જીવો છે, એને પુણ્યનો ભરોસો નથી, બસ શ્રીમદજીને આદર્શ માનો,
कृपाणुदेव आजीविका पद्धति ने आदर्श मानी अपने मने छाश अने रोटला नी सगवड़ता थई एटले मारी आ जीविका पूरी, बाकी बधा नरक ना दरवाजा छे। भाई प्रकाश भाई शू सांभळ्यु, शू कीधु मैं हमणा? हा, छाश अने रोटला नी सगवड़ता थई एटले मारी आ जीविका पूरी थई। बोलो आओ आदर्श होवो जोईए जीवन आपणो। जे हीरा ना व्यापारी हता, हा, आज 138 नंबर नो छंद गुरुदेव श्री याद कर्यो, ख्याल छे 138 नंबर नो छंद छे आत्मसिद्धि मा। दया शांति समता क्षमा सत्य त्याग वैराग्य होये मुमुक्षु घट विषे एह सदाय सुजाग। आत्मसिद्धि मा छंद छे 138। त्रण चरण बोलिया था, एक चरण नोता बोलिया। बधी बाबत हवे डिक्शनरी भाषा थई गई छे, जाने के शास्त्रो ना शब्दो थई गया छे। दया शास्त्रो मां होय के हृदय मां होय, शांति शास्त्रों में हो कि आत्मार्थीना हृदय में हो। बोलो काले अपने बात नहीं करी, शास्त्रों में मार्ग छे, पर मार्ग नो मर्म तो ज्ञानीओना हृदय में छे। काले काले नहीं बात करी अपने, धर्म ना प्रभावक दरेक जैनी हो, दरेक आत्मार्थी जीव धर्म नो धर्म नी प्रभावना करे। ख्याल में आवे छे? जो घर में वडील माला फेरवे एटले नाना बाळको पण माला फेरवे। घर ना वडील रोज उठीने सवारे मंदिरे दर्शन माटे आवे तो घर ना पण बधा आवे। बाळको माटे, घर ना नाना बाळको माटे तो मोटा पुरुषो ज महापुरुषो छे ने। हरता फरता प्रथमान योग, शुं कीधु? भरतेश वैभव मां प्रथमान योग नथी, रत्नगण पद्म पुराण मां प्रथमान योग नथी। घर में जे वडीलो जे विचरे ने एमनी विचरण शैली ईज प्रथमान योग छे। हा, दादा दादी मोटेराओ वडीलो जे कई करे एने जोई जोई ने बधा विचरण करता होय छे। जोजो, हा, पद्म पुराण हरवंश पुराण मां प्रथमान योग ने शोधवानी जरूर नथी। घरे जेवी आपणी चर्या होय वडीलोनी मां बापनी, हा, बाळको जो वगर शीखवाड़े ए सीखी जता होय छे। ख्याल में आवे छे आप सबने? हाँ, बहु जीवन में सीखवा जो, जो तुमने एक दृश्य तुमने बताऊं, हाँ थोड़क दृश्य बताऊं जो बता जो 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 बाळको केवा अनुकरणशील होय छे ए आपणने आमांथी शीखवा मळे छे। जीन श्रुत की पूजा करूं भक्ति भा... એક સેકન્ડ, બહુ સરસ વસ્તુ મારે તમને બતાવવાની છે। એટલે બાળકો કેવી રીતે મા બાપ પાસેથી શીખતા હોય, તમે એક સેકન્ડ, મારે જે વાત બતાવી છે આપ સૌને ખૂબ સરસ વસ્તુ છે। इसका करें गुण गान वीरारे, हम सब
इसका करेगी। बताओ बालकों में आवा संस्कार होवा जोईए कि नहीं? हाँ, कौन आपे संस्कार? पंडितो? हाँ, गुरुदेव आवीने आपसे स्वर्ग माथी आवा संस्कार? घरना वडीलोनी जवाबदारी नथी आ? हाँ, मारू बालक मोक्षना मार्ग में आत्मकल्याणना मार्ग में लागे આવી નાની નાની ક્રિયાઓની એક સૂઝબૂઝ અને સંસ્કારો બાળકોને ન આપવા જોઈએ. વડીલો જો એનું અનુકરણ કરતા હોય, હા, જો ઘરમાં વડીલ વિનય વિવેક પૂર્વક નીચે બેસીને તત્વ સાંભળતા હોય ને તો બાળકને કેવું ન પડે કે વિનય વિવેક થી જીવવાની વાત છે, એની હિંમત ન થાય. તો અનુકરણશીલતા હોય છે બાળકમાં. પહેલા આપણે જીવવાનું તો જ બીજા સામે વાળા જાણે, ખ્યાલમાં આવે છે, અનુકરણ કરે. બહુ સરસ. દયા, શાંતિ, સમતા, એ આ બધું આ જ છે. ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં. હા, જોજો આત્મસિદ્ધિમાં બહુ સરસ છે. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હોય મુમુક્ષુ ઘટ વિશે એહ સદાય સુજાગ્ય. હૃદયમાં જાગૃત હોવો જોઈએ, સુજાગ્ય. આ બધી બાબતો અંગે જાગૃતિ આપણને હોવી જોઈએ. હંમેશા આ બધી બાબતોનો રંગ આપણા હૃદયમાં રહેવો જ જોઈએ. ખ્યાલમાં આવ્યું? એક આમાં ગુરુદેવશ્રીએ એક પાત્રતાની બહુ માર્મિક વાત કરી છે. જો હું એની વાત કરું તમને, ફરી ફરી શ્રીમદજીની એક વાત આગળ કરી ગુરુદેવશ્રીએ. જિન સોહી હૈ આત્મા, અન્ય સોહી હૈ કર્મ, હા, યહી વચન સે સમજ લે જિન પ્રવચન કા મર્મ. સમભાવ સંબંધી એ વાત કરી. સમયસાર નો દાખલો આજે 142 ની ગાથાનો બહુ સરસ આવ્યો, જેમાં ભાઈ વ્યવહારથી આમ છે, નિશ્ચયથી આમ છે, એમ જાણવાથી શું થાય, તત કેમ, તેથી શું વળે. ખ્યાલમાં આવ્યો? આ બહુ સરસ છે. નિશ્ચયમાં અભેદ છું, એક છું, શુદ્ધ છું, અખંડ છું, એવો પણ વિકલ્પમાં આવ્યો છે કે આવો છું અને આવો છું, તેથી ચૈતન્યને શું લાભ છે. હા, એથી એ તો વિકલ્પને ઓળંગી જઈને જીન સ્વરૂપે, ભગવાન સ્વરૂપે સ્વીકાર કરવો જોઈએ. જો થોડીક ખાન પાન નો વિવેક, ચરણાન યોગ, નીચેના ફકરામાં પાન નંબર 300 સાવ નીચે જુઓ. અરે, લીલ ફૂગમાં અનંતા જીવો છે. પડ્યું બધાને? હા, જે હવે લસણ ખાતા હોય, બટાટા ખાતા હોય, હું નથી માનતો કે જે સમયસર સાંભળતા હોય, ગુરુદેવશ્રીને સાંભળતા હોય, એ બધું ખાન પાન કરતા હોય. હા, પણ લસણ, ડુંગળી, હા, દહી વડા, આ બધા અભક્ષ ભક્ષણ છે. ખ્યાલમાં આવે છે? જોજો, આમાં લસણ અને ડુંગળીનો એક કટકીમાં, રાય જેટલી કટકીમાં અસંખ્ય શરીર, એમાં એક શરીરમાં અનંતા જીવ છે. સાંભળ્યું બધાએ? અરે, આટલી બધી અસ્તિત્વતાની માન્યતા હોય છતાં હું એક પૂર્ણાનંદ અખંડ જીનવર સમાન છું એવી સ્વમાં દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી આત્માને શું એમ. જોજો, સાંભળો, આ વાત બહુ માર્મિક છે. એ રાય જેવડી કટકીમાં અનંતા જીવો છે, આપણે નથી ખાતા, આપણે છોડી દેવાનું, એટલું તો એને માન્ય હોય, સદાચારની એટલી ભૂમિકામાં આવ્યો હોય, પણ એવો પૂર્ણાનંદ અખંડ જીનવર સમાન સ્વમાં દ્રષ્ટિ ન આવે ત્યાં સુધી આત્માને લાભશો. કઈક સમજાણું આમાં? એટલે એને ચરણાન યોગનો તો વિવેક ખરો, પણ દ્રવ્યાન યોગનો ભેદ જ્ઞાન નથી.
ફરીથી બોલું છું, ખાન પાન સંબંધી ચરણાનિયોગ નો વિવેક તો ખરો કે ભાઈ કટકીમાં લસણ ડુંગળી કંદમૂળ ના કટકીમાં અનંતા જીવો છે, એટલો એને માન્ય છે, પણ એવો ભગવાન આત્મા હું પોતે છું એવો એને સ્વીકાર નથી. ત્યાં સુધી કઈ લાભ નથી. એવી આ બહુ અદભુત ચર્ચા. હા, પછી 144 નંબર ની ગાથા, એ પરમાત્મા કહો, આત્મા કહો, પ્રત્યક્ષ આત્મા કહો, જ્ઞાન આત્મા કહો, દેખાશે અને શ્રદ્ધાશે. ત્યારે ગુરુદેવશ્રીએ મુનિરાજોનો કેટલો મહિમા કર્યો. દિગંબર સંતો એ તો ગજબ કામ કર્યા છે. 301 નંબરના પાને જુઓ, એક એક ગાથાના ભાવ જુઓ તો એવી વાત બીજે ક્યાંય છે નહીં. હા, કેટલો મહિમા. પછી 198 નંબરની ગાથા શરૂ થઈ. હા, એક સમયની ભૂલ અને આખો ભગવાન. એ બહુ સરસ વાક્ય બોલ્યા છે ગુરુદેવશ્રી આજે. પાન નંબર 303 ઉપર જો, એ દવા ભવા કોણ દે અને કોણ લે, રોગ આવે અને દવા લે બાપુ શું થાય, કાળ એવો આવ્યો વસ્તુનો ફેરફાર થઈ ગયો. એટલે માન્યતા, સત્ય વસ્તુ આવે ત્યારે એમ કહે એમ નહીં એમ નહીં એમ નહીં, એકાંશે એકાંશે, ઠીક પ્રભુ બાપુ તું પણ ભગવાન છો, જો તું પણ ભગવાન છો. એક સમયની ભૂલ અને આખો ભગવાન, એક સમયની ભૂલ અને બાકી ભગવાન આખો. બે વખત બોલે છે વાક્ય જુ. હા, શાસ્ત્રો છે કે નહીં બધા પાસે જોજો, એમાં કેટલી સરસ વાત. હા, એક વાક્ય યાદ રાખવા જેવું છે 303 નંબરના પાને નીચે, બીજો ફકરો છે ને ભાવાર્થનો, એમાં બોલ્યા જો, ભગવાન તો મોક્ષનું મૂળ છે અને જોડે કર્મ છે એ સંસારનું મૂળ છે. આ સુવિચાર જેવો વાક્ય છે આજનો, સુવાક્ય છે, યાદ રાખવા જેવું છે. ભગવાન એટલે ભગવાન કોણ? જે વેદી ઉપર વિરાજમાન છે એ ભગવાનની વાત નથી. વેદી ઉપર જે વિરાજમાન છે એ ભગવાનની વાત નથી. જે દેહ રૂપી દેવલ માં વિરાજમાન ભગવાન છે એની વાત કરે છે. હા, કેટલી સરસ વાત. હા, યાદ રાખજો, આ બહુ સરસ વાત કરે છે, અદ્ભુત વાત છે. કે ભગવાન તો મોક્ષનું મૂળ, ભગવાન એટલે જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્માની વાત. હજી એક બહુ માર્મિક વાત જુઓ આજ પાના ઉપર, સાવ નીચે નીચે ત્રીજી ચોથી લીટી જો. આમ તો સૌ એમ કહે કે નમો અરંતાણમ, આપણે બધા કહેતા હોય કે નહીં, માળા ફેરવીએ કે નહીં, નમો અરંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ. આમ તો સૌ એમ કહે કે નમો અરંતાણમ, પણ એનો ભાવ અંદર સમજાવીના ગોખણી છે એકલી. યાદ રાખજો, ગ્રંથ જો તમારી પાસે હશે તો અંડરલાઈન કરી રાખજો, બહુ માર્મિક વાત છે. ગોખંડ પટ્ટીને ગુરુદેવશ્રી હંમેશા ઉધેડે છે, ગોખંડ પટ્ટીનો નિષેધ હંમેશા કરવો દરેક બાબતમાં. હા, ગોખણિયું જ્ઞાન કોઈ કામનું નથી. હા, પછી તો સત્પુરુષોનો અભિપ્રાય છે. આહા, કેટલી સરસ વાત. જે દોષો છે તે દોષો જ્ઞાયક સ્વભાવ આત્માના અનંત ગુણોને આચ્છાદન કરે છે, ઢાંકે છે. પાન નંબર 304 ઉપર જો, જ્ઞાયક સ્વભાવ જે ભગવાન આત્મા ચૈતન્ય નેત્ર જાણક સ્વભાવ, એવા આત્માને અનંત જ્ઞાન સુખાદી ગુણોના આચ્છાદક છે. બોલો, એ દોષો ઢાંકનારા છે. એટલે હે યોગી, તું નિશ્ચયથી એવો માન, એવો આ સત્પુરુષોનો અભિપ્રાય છે. અહીંયા વાત પૂરી થઈ, ત્રણ ગાથાઓ આજે લીધી ને. હવે 199 નંબરની ગાથા જે છે ને, એ બહુ માર્મિક ગાથા, કેવળ એક 2 મિનિટ સુધી ગુરુદેવશ્રીએ લીધી છે. આવતીકાલે લેશે એને 15-20 મિનિટ સુધી. આ ગાથામાં શું છે ખબર? અનંતતાનો ભાવ ભાષણ. ફરીથી કહું છું, સાંભળો, અનંત સ્વભાવનો ભાવ ભાષણ કરવાનો. કેવી રીતે અનંત સ્વભાવનો ભાવ ભાષણ કરવાનો? કે લોકાલોકને જાણનારો જે કેવળ અને કેવળ, માત્ર કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ સ્વરૂપ,
अनंत चतुष्टय स्वरूप जे जिनदेव छे एवी ज रीते परम प्रकाश एवो परमात्म प्रकाश परम प्रकाश ई सकल द्रव्य क्षेत्र काल भव भाव ने जाननारो एवो ई परम प्रकाश छे। पकड़ाय छे वात बधायने? ध्यान छे बधायनु? 305 नंबर ना पाना ऊपर जो 199 नंबर नी गाथा मां ई वात आवी एमां जो केवल दंसणुणाण सुहु वीरियु जो जियणंतु सोजिण देव विपरम मुनि परम पयासु मुणंतु। હું આનો ગુજરાતી અર્થ વાંચું છું, સાંભળો। 305 નંબરના પાને બધા જોજો, ફરીને પણ આ કથનને દ્રઢ કરે છે, ફરીને પણ આ કથનને દ્રઢ કરે છે। શું કહેવા માંગે છે આમાં? હા, બધા ધ્યાન આપો, બહુ સરસ ગાથા અને એની ટીકા છે। આપણે આના આના તરફ ધ્યાન આપીએ, બહુ માર્મિક છે। જો ભાવાર્થમાં, જો આ ભાવાર્થની છે, ફરીને પણ ઉત્કૃષ્ટ કથન આ કથનને દ્રઢ કરે છે। 199 નંબરની ગાથાનો ભાવાર્થ, ઉત્કૃષ્ટ લોકાલોક પ્રકાશક કેવળ જ્ઞાન જેને છે તે પરમ પ્રકાશ છે। જો પરમ પરમ પ્રકાશ છે એટલે કેવળ જ્ઞાન જે છે એ પરમ પ્રકાશ છે। તે પરમ પ્રકાશને જાણતો થકો યુગપત, એક સાથે અનંત દ્રવ્ય, અનંત ક્ષેત્ર, અનંત કાળ, અનંત ભાવ, એમ લેવાનું। અનંત દ્રવ્ય આ બધા આદિ દીપક શબ્દ છે, અનંત વિશેષણ જે છે એ આદિ દીપક છે, ઉપસર્ગ જેને કહેવાય, એ આગળના ચારેને આપણે લાગુ કરીને સમજવાનું। બરોબર, કયો આ અનંત શબ્દ? દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના પરિચ્છેદક હોવાથી તેમજ અવિનશ્વર હોવાથી અનંત છે। એવા કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ વીર સ્વરૂપ તે જ જનદેવ છે, તેમજ ઉત્કૃષ્ટ મુનિ પ્રત્યક્ષ જ્ઞાની છે, એ ભાવાર્થ છે। આ બહુ માર્મિક વાત છે કે આવો અનંત ચતુષ્ટય સંપન્ન ભગવાન આત્મા। જો એક બહુ માર્મિક વાત કરું છું, ગઈકાલના પ્રવચનમાં એ વાત આવી હતી, લોકાલોક ઝલક તે જિસમે એસા પ્રભુ કા કેવલ જ્ઞાન, એ આજનો આ વિષય। બરોબર, દીન રહે નિજ શુદ્ધાત્મ મે પ્રતિક્ષણ હો આનંદ મહાન। બરોબર, આ તો સામેના પરમાત્માની વાત, હવે આટલું જાણ્યું, આ આગમની મર્યાદા પૂરી થઈ, હવે અંદર આવ્યા, યાયક પર દ્રષ્ટિ જમ જાય જબ જિનવર કે દર્શન પાય, આ અધ્યાત્મ છે। સમજાણું કઈ? હા, તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે, લોકાલોક ઝલકતે જિસમે એસા પ્રભુ કા કેવલ જ્ઞાન, લીન રહે નિજ શુદ્ધા તમે, લીન રહે નિજ શુદ્ધા તમે પ્રતિક્ષણ હો આનંદ મહાન, ગાયક પર દ્રષ્ટિ જમ જાય જબ જિનવર કે દર્શન પાય, આ પંક્તિઓ ઉપર 5 પાનાની સમીક્ષાત્મક નોંધ લખો, શોર્ટ નોટ, 4 પાના 5 પાના, એમાંથી ઉપસી આવે, આ કડીમાં આગમની દ્રષ્ટિ અને અધ્યાત્મની દ્રષ્ટિ છે। સમજાણું કઈ? સાંભળો છો, જાગો છો બધાએ? હા, કે મારે લોકાલોકને જાણનાર કેવળીને જાણવાનો પ્રયોજન નથી, એને જાણીને મારે મારા સ્વરૂપમાં આવવાનું છે। હા, ખ્યાલમાં આવ્યું? બહુ અદભુત છે, બહુ અદભુત વાત છે આ। એ રાત્રિનો વિષય છે, હું આજે રાત્રિ કહીશ આપ સૌ, 80 નંબરની ગાથા હમણાં લીધું હતું ને 2 દિવસ પહેલા આપણે,
जयमाला नोंधी लीधी प्रवचन सार नी एसी नंबर नी गाथा अरहंत भगवान ने द्रव्य गुण पर्याय ने जानवानी वात ई एसी नंबर नी गाथा नी जयसेन आचार्य नी टीका बहु सरस छे अमृत चंद्राचार्य नी टीका ने आधार अपने बात लीधी जयसेन आचार्य नी टीका ने आधार आज रात्र लेशु खास बहु सरस विषय छे अरहंत भगवान ने जानवानो मारो प्रयोजन नथी अरहंत भगवान ने जानी ने मने मारी जात ने जानवानो प्रयोजन छे पॉइंट समझाई छे आ बधु अद्भुत छे भाई तो आमा अनंतता नो भाव भाषण करायो छे आमा वात बहु सरस समझवा जेवी वात छे जो आमा लख्यु छे हिंदी मा पण ऊपर लखेल छे ये केवल ज्ञानादि अनंत चतुष्टय एक ही समय में अनंत द्रव्य अनंत क्षेत्र अनंत काल और अनंत भावों को जानते हैं इसलिए अनंत है जो माटे अनंत छे अने अविनश्वर छे एनो अंत नथी एवो जानवो जोईए आ अनंतता नो भाव भासे एक बात वच्चे को बहु सरस छे बात नानकड़ी पण बहु कीमती छे एक और तो तत्वाभ्यास में अपने अनंत वैभव की बात करी छता एम कही आपने तो एकला छे बीक लागे समय जतो नथी समझाणो शू कीधु एकला एकला छे कोई ने मळवानु नहीं केवा बीकण थईने रहीए छे आपणे अरे मैं एकाकी एकत्व लिए सब ही आते तन धन को साथी समझाता पर ए भी छोड़ चले जाते एकलाज आव्या मनवा एकला जवाना साथी विना संगी विना हाँ ई बधी याजना आवो जोईए अहमे को खल सुद्धो याजना आवो जोईए हाँ सी मंदर संदेशा है विदेह क्षेत्र से आया है ख्याल में आवे छे एना एकलो आनंद न लेवो जोईए आ वात नो कोई जो ने मदद ज नथी करता तो राडा राडी से ना माटे करो मदद नथी करता के करी नथी सकता जो कोई कोई ने पूछता नथी अने मदद नथी करता तो राग देश नी कशाय नी होली मदद करी नथी सकता ई वस्तु स्वरूप छे वस्तु स्वरूप ने विचार कर तू ख्याल में आवे छे जो आ बधाय जो वचनामृत वितरागनान परम शांत रसमो औषध जे भव रुग्णा एकायरने प्रतिकूल रे गुणवंता ज्ञानी ये अमृत वर्षाए पंचम बताओ हवे आओ आपणे सांभळीए तो हृदय गदगद नहीं थाय केटलो हृदय प्रसन्न होवो जोईए मने एक बात बताओ परिषह आवे तो परिषहो ने जीतवा जोईए उपसर्ग आवे तो उपसर्गो जीतवा जोईए एकाकी विचरशु वळी स्मशानमां क्यांक आवे छे ने आवो मैं क्यांक वांच्यु छे याद नथी आवतो आप सिद्धिमां आवे छे शेमां आवे छे पछी गोतीने कहूं मने बताओ ये केवल अपूर्व अवसर में वांचवा माटे जे जीवन ना धोरणे ने घटित करवा माटे जे बताओ जीवन ना धोरणे होवो जोईए ने आनंद तो जीवन ना धोरणे होवो जोईए ने एटले केवानो अर्थ एवुं छे तत्वनी आवी अपूर्व चर्चाओ आपणे सांभळीए अने छतां पण आपणा जीवन में ख्याल में आवे छे छतां पण आपणा जीवन में जो ई आनंद न हो प्रयोग जो न हो जो एकाकी
चर तो वळी स्मशान मां वळी पर्वत मां वाघ सिंह संयोग जो अड़ोल आसन ने मन मानई क्षोभता परम मित्र नो जाने पाम्या योग जो अपूर्व अवसर एओ क्यारे आसे। गुरुदेव श्री नाम मुख्य थी सांभळो आ पंक्ति नो शुं अर्थ करे छे। अरे एकाकी विचर तो वळी स्मशान मां जंगल मां नहीं, जंगल मां तो पशुओ तो होय, अहीं तो कहे छे स्मशान मां जहां बधा मर्दाओ बधा बळता होय बाळी नाखता होय ने। हां वळी पर्वत मां वाघ सिंह संयोग जो अरे पर्वतोनी गुफाओ मां गिरी कंदराओ मां जा वाघ सिंह आदि संयोग हो क्रूर पशुओ नो संयोग हो भेटो थाय के जे अडोल आसन मारु आसन अडोल हजो मन मा कोई पण क्षोभ न हो। क्षोभ एटले राग अने द्वेष न हो बराबर। परम मित्र नो जाने पाम्या योग जो आ पंक्ति नो अर्थ खबर गुरुदेव श्री शुं करे। परम मित्र नो योग एनो अर्थ गुरुदेव श्री शुं करे खबर सांभळो छे सांभळो। मारे आ शरीर जोतू नथी, तमारे आ शरीर जोईए छे, तमे लई जाओ। ख्याल में आवे छे। आपड़ा घर में कोई जूनी वस्तु होय, जूनी वस्तु पड़ेली होय અને કોક આવીને કહે કે આ આપો, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, ઘરનો ભંગાર સાફ થયો, હા એ કોઈ ઉદારતાની વાત નથી, એ તો ઘરની સફાઈ થઈ। આ વાત સમજો, બહુ માર્મિક વાત કરું છું। દાનમાં દેવા યોગ્ય વસ્તુ શ્રેષ્ઠ હોવી જોઈએ। એક વાત સહેજ યાદ આવ્યું, કહું આપને। ભગવતી આરાધનામાં એક બહુ સરસ વાત આવી છે, ધ્યાનથી સાંભળજો બધાય, ધ્યાન અહીંયા રાખો, બહુ એકાગ્રતાથી સાંભળો। ભગવતી આરાધનામાં એવું લખ્યું છે, જેવી રીતે શીલવતી પતિવ્રતા પત્ની, કોણ શીલવતી પતિવ્રતા પત્ની પતિને જમાડ્યા બાદ પોતે જમે છે, એવી રીતે શ્રાવકને મુનિરાજોને આહાર આપીને પછી પોતે પોતાનું ભોજન લેવું જોઈએ। હવે આ પંચમ કાળમાં ક્યાં ચોથા કાળની બધી વાતો? કેટલો માન સન્માન એકબીજા પ્રત્યે, બોલો કેટલો આ શીલ સંયમ આ ચરણાનિયોગ છે કે નહીં? હા ભગવતી આરાધના કાળ ટીકામાં લખે છે, વાત તો ખોટી નથી। જેવી રીતે પતિવ્રતા સ્ત્રી પતિને ભોજન જમાડ્યા બાદ પછી પોતે લે છે, આવો કાળ તો આપણે બધાએ જોયા છે કે નહીં? આપણા બાપ દાદા વગેરે જો ઘરે, આપણી ઉંમરના પણ જો દાદા પરદાદા ઘરે હોય ને, જ્યાં સુધી દાદા નહીં જમે ભોજન નહીં લે ત્યાં સુધી દાદી પોતાના મોઢામાં અન્નનો દાનો નહીં નાખે। આવી તો આપણી સામાજિક ઉત્કૃષ્ટ સંસ્કૃતિ છે। આ પંચમ કાળમાં તો બધું ઠીક છે, તમે વાપરી લેજો ને પછી હું વાપરી લઈશ। એટલે તમે વિચાર તો કરો, આ બધી પશ્ચિમી સભ્યતા એ આપણા ચરણાનિયોગ અને સામાજિક સંસ્કૃતિઓની હોળી કરી નાખી છે, હોળી રીતસર। એ વાતો બધી ખોટી નથી। તો મને શરીર જોતું નથી, તમારે શરીર જોઈએ છે, તમે લઈ જાઓ, બોલો। આવો આ અપૂર્વ અવસર, જે કાવ્યોની આપણે ચર્ચા કરીએ છીએ, બહુ માર્મિક વાતો છે બધી, જેટલું વિચારીએ એટલું ઓછું છે। જો આપણે અહીંયા પહોંચી ગયા હતા,
बहुपसर्ग करता प्रतिपण क्रोध नहीं। वंदे च कृत था पिन मळे मान जो देह जाय पण माया कायन रोम मा लोभ नहीं छो प्रबल से दिनदान जो अपूर्व अवसर एवो क्यारे आवस। काले अपने परम दिवसे छेल्ला चार छ दिवस थी आनी बधी बहु मार्मिक चर्चाओ अपने करी छे। उपसर्ग करता प्रत्ये क्रोध नहीं क्षमा धर्म नी चर्चा करी। चक्रवर्ती जेवा चक्रवर्ती आवीने चरणों मां नतमस्तक थाय कोई मान न मळे अभिमान न मळे बराबर मान शल्य न मळे। त्रीजी बात मां थोड़ी बहु रहस्य नी वात करी छे। देह जाए शरीर भले ने छूटी जाए पण माया रोम मां न था। जो मन मां तो न थाय मायाचारी पण शरीर ना तस्सु मां पण क्याय मायाचारी न था। एटले अत्यल्प मात्रा मां पण अत्यल्प अंशे पण हूँ मायाचारी न सेवू एम कहे छे। तो सहज सरल स्वभाव ए जीवनी आवाज छे। लोभ नहीं छो प्रबल सिद्धि निदान जो। हाँ जीवन में तो मान अभिमान ना बधा पैसा मळ्या संपत्ति मळी खूब जाहू जलाली थई धर्म करम बधु जीव खुली बेसे छे। खरेखर तो वात एवी छे आ जीव ने अपेक्षा थी वधारे जरूरत करता वधारे उदय मां आवेलो जे पुण्य नो उदय छे ते पुण्य नो उदय आ जीव ने मारी नाखे छे। जो एक न्याय समझो पुण्य ना उदय मां जीव चेते के पाप ना उदय मां जीव चेते। प्रतिकूलता मां धर्म 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 करे के अनुकूलता मां करे बताओ। जो अत्यारे कोरोना छे ने घरे बैठो हो तो सवार बपोर सांज त्रण कलाक चार कलाक करे केम केम के बाहर नी प्रतिकूलता छे। અને જો બહાર ની અનુકૂળતા હોત તો ધંધો અને વ્યાપાર અને રખડપટ્ટી એમાંથી નવરો ન થાય। પછી તો માંડ પહોંચીએ સ્વાધ્યાયમાં ખ્યાલમાં આવે છે। એટલે આ જીવને ચેતવાના અવસર પાપના ઉદયમાં હોય છે। પ્રતિકૂળતાના ઉદયમાં આ જીવ વધારે ચેતે છે। દુઃખ મે સુમિરન સબ કરે અત્યારે કેટલો પ્રાસંગિક છે આ દુઃખ મે સુમિરન સબ કરે કૌંસમાં લખવું જોઈએ સવારે કરે બપોરે કરે હાંજે કરે। હા ઘરે છીએ હવે તો બસ સવારે ગુરુદેશના બે પ્રવચન બપોરે બે પ્રવચન સાંજે બે પ્રવચન બીજું વાંચવાનું બધું। તમે વિચાર કરો આ જીવ પ્રતિકૂળતામાં કેટલી જાગૃત રહે છે કેમ કે એને હવે ભય સતાવે છે ને બહારનો ભય એટલી અનુકૂળતામાં જીવ નહીં કરે। હા એ અનુકૂળતામાં એટલી હદે જીવ કરે નહીં પહોંચી જ ન વળે। અરે માંડ એક વખત સ્વાધ્યાયમાં પહોંચે આ જીવ પછી તો સમય ન મરવા માટે સમય ન રહે ને। ખ્યાલમાં આવે છે આ વાત યાદ રાખજો બહુ માર્મિક વાત છે। હા બહુ જ માર્મિક વાત છે આ જીવનમાં દુઃખ મે સુમિરન સબ કરે સુખ મે કરે ન કોઈ। હા જો સુખ મે સુમિરન કરે સો સુખ સો દુઃખ કાહે હોય। બહુ માર્મિક વાત છે આ। હા એટલે ભાઈઓ અને બહેનો જીવનમાં આ વાતને ખૂબ ઊંડાણથી સમજો। હા સમય થઈ ગયો છે હું વિરામ તરફ જાઉં છું। તો ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં માન નહીં માયા નહીં। હા મેં હમણાં બધાને સ્વાધ્યાય ગ્રુપ ઉપર પણ મોકલેલ છે બહુ સરસ આપ સૌને પદ્મનંદી પંચવિંશતિકાનો એક રેકોર્ડિંગ જેમાં આપણે અનિત્ય પંચાશતના નામે આખા છંદોનો અનુવાદ છે હું તમને અત્યારે બે મિનિટ બધાને સંભળાવું છું।
થોડાક છંદોનો પાઠ આપણે કરીએ. આપ જોજો, બહુ સરસ વસ્તુ છે અને કદાચ ઘણા લોકોએ તમે લોકો સાંભળ્યું જ હોય, ન સાંભળ્યું હોય તો ચોક્કસ સાંભળજો. સ્વાધ્યાય ગ્રુપમાં જ મેં આપ સૌને મોકલેલ છે, લગભગ બધા પાસે છે જ, બરાબર. એક જ સેકન્ડ. હા, જો આ અનિત્ય પંચાશત પદ્મનંદી પંચવંશિકાનો છે, 62 શ્લોકો છે, ગાથાઓ છે એટલે આપણે કરેલો, તો સાંભળો બધાએ થોડો. સ્યાદ્વાદનય શટ દ્રાવ્ય ગુણ પર્યાય ઓર પ્રમાણ કા જડ કર્મ ચેતન બંધ કારુ કર્મ કે અવસાન કા કહ કર સ્વરૂપ યથાર્થ જગ કા જો કિયા ઉપકાર હૈ ઉસકે લિયે જિન વાણી માં કો વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ વંદના શત બાર હૈ શ્રી પદ્મનંદી પંચવિંશતિ કા અધ્યાય તીસરા અનિત્ય પંચાશત અધિકાર. जिससे धैर्य धनुष धारी योगी भट करे मोह का नाश जयवंतो जिन जिनकी वाणी तीक्ष्ण बाण की पंक्ति समान भोजन नहीं एक दिन होया निद्रा नहीं रात्रि में हो तो यह तन मुरझा जाता है अग्नि संग जो कमल अहो अस्त्र व्याधि जल अग्नि आदि से पल भर में जो होता नष्ट हे भाई क्यों स्थिर मानो क्या विस्मय जो हो विनष्ट दुर्गंधित अपवित्र धातु में ढकी चर्म से है दीवार क्षुधा तृषा दुख चूहों के बिल मल मूत्रादिक की भरमार स्वयं दुखमय काय कुटीय जरा अग्नि से घिरी हुई तो भी से पवित्र और थिर मान रहे हैं मूढ़मति यह तन जल के बुद्ध बुद्ध सम है इंद्र जाल सम लक्ष्मी जान धन सुत मित्रादिक सब नश्वर पवन प्रताड़ित मेघ समान विषयों का सुख भी चंचल है नारी नेत्र कटाक्ष समान अतः प्राप्ति में हर्ष बिछुड़ने पर क्यों शोक करें विद्वान देह संग से दुख या मृत्यु
हो तो बुध नहीं शोक करें, क्योंकि देह तो दुख शोक की उत्पादक है भूमि। अरे अतः सुधी जन वस्तु स्वरूप विचार निरंतर किया करें, जिससे नाना दुखदायक यह देह पुनः फिर नहीं मिले। दुर्वारार्जित कर्मोदय से जब मनुष्य को इष्ट वियोग होवे तो उन्मत्त हुआ वह करता बिना प्रयोजन शोक। अरे मूढ़ को व्यर्थ शोक से कुछ भी प्राप्त नहीं होता, किंतु धर्म अरु अर्थ काम का वह प्रयत्न भी खो देता। सूर्य उदित हो अस्त हेतु यह देह बिछुड़ने हेतु मिले, अतः कालवश प्रिय वियोग हो तो प्रबोध नहीं शोक करें। वृक्षों पर जो विविध पत्र फल पुष्प उपजते नशते हैं, क्यों प्रिय के आते जाते क्यों सुबुध हर्ष या शोक करें। सुना ध्यान से आप लोगों ने कि पूरा 40 मिनट का पूरा है, बहुत सुंदर वैराग्य प्रेरक, बहुत शांत भाव से सुनने जैसा है। संसार शरीर अने रोगों थी अत्यंत विरक्तता अपावनारो आखो वैराग्य प्रेरक पाठ। तो अपूर्व अवसर में जे देह जाए पण माया थाय न रोममा, कितनी सरस 259 नंबर नी गाथा आवी। सूर्य उगे छे आथमवा माटे, एम देह मळे छे छूटवा माटे, एम संयोगो भेगा थाय छे बधा विकूटा पड़वा माटे। बोलो संयोगना गर्भमा वियोग ने हमेशा अपने सांभरवू जोईए, बराबर। चलो हाथ जोड़िए, अपने माँ जिनवाणी नी वंदना अपने लेशु अने विराम तरफ आगळ वधीए छे। बधाय खूब सरस तत्वनी अद्भुत वैराग्यमय चर्चा आपणी थाय छे। निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरण गहे सुपावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सुवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो। Oh,